ભારત સરકાર દ્વારા સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત થઈ ચૂકી છે, જે અંતર્ગત સાબરકાંઠાના પોલીસ મથકોમાં 20 નવેમ્બરથી 28 ડિસેમ્બર સુધી સ્વચ્છતાનું મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં 3 કરોડથી વધારેના દારૂના મુદ્દામાલનો નાશ કરાયો છે. તો બીજી તરફ 388 જેટલા વાહનોનો નિકાલ કરીને સાબરકાંઠા જિલ્લાના તમામ પોલીસ મથકોમાં ફરજ બજાવતા PI સહિત PSIના સ્થાયી નંબર જાહેર કરવામાં આવેલા છે, જે સમગ્ર જિલ્લાની જનતા માટે સૌથી મોટી રાહત બની રહી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રીના આદેશ મુજબ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન ચાલુ કરવામાં આવ્યા છે અને તમામ પોલીસ સ્ટેશનની સફાઈ કરવામાં આવી રહી છે. મુદ્દામાલના નિકાલ, વ્હીકલના નિકાલ, પછી રેકોર્ડના નાશ, એ તમામ કાર્યવાહી તમામ જિલ્લાઓમાં ચાલુ છે. અને આજે અમે હિંમતનગર પોલીસ સ્ટેશનની વિઝિટ લીધી છે અને હિંમતનગર પોલીસ સ્ટેશનમાં પણ 3 કરોડ જેટલા મુદ્દામાલના નિકાલ કરવામાં આવ્યા છે. વાહનોમાં બી 400 જેટલા વાહનોના હરાજી કરવામાં આવી છે, જેમાં 32 લાખ જેટલા એ નાણાં ઉપજ્યા છે. એને સાથે સાથે આપ જોયું કે તમામ કચેરીની તમામ જે શાખાઓ છે, તમામ ઓફિસ છે, એ તમામ સફાઈ કરવામાં આવી છે.